છે બદલ પણ આપણે આભાર માનીએ. અને હવે એક દીકરી પપ્પાની વાત કરવાની છે. અમારે એવું જોઈતું હતું, અમે પહેલાં આત્મકથા સત્રમાં ભગવતી કુમાર શર્માને માટે, કારણ કે આખું સુરત ગૌરવ લે તેવી આત્મકથા હતી, સુરત મુજ ગાયનભૂમિ, એક આપણી સાથેની હયાત વ્યક્તિની વાત અને એના દ્વારા આપણા શહેરની વાત, બાનો ભીખુમાં આપણે કેટલા બધા પાત્રોની વાત આવી છે તે આપણે બધા પરિચિત છીએ, જેમને આપણે જીવનમાં મળ્યા છીએ, અને એમણે એને કેવી સરસ રીતે સાબિત કરીને નંબર ટુ આત્મકથા સુધીનું બિરુદ આપ્યું. તો મારું સાથે અમારી એવી વાત થઈ, મારું કે એ મને અંકલ કહે છે, હું દીકરી કહું છું, આ મારી નાની બહેન છે, એવી છે, અમે લોકો કોલેજમાં સાથે ભણ્યા છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો લોમાં ત્યારે એ અમારી અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હતી અમારી કોલેજની, સીજ વન ઓફ ધ ફાઇનેસ્ટ સ્પીકર્સ અવેલેબલ. આટલું બધું સરસ અંગ્રેજી બોલનારી દીકરીઓ પણ આવા શહેરમાં બહુ જ ઓછી છે. મારું કે જોવાનું ધ્યાન આ શહેરમાં આગળ નરેન્દ્ર મોદીનું ફંક્શન કરવાનું હોય તો માસ્ટર ઓફ સેરેમની તરીકે તમામ સંસ્થાઓને પહેલું નામ યાદ આવે છે મારું. આવા કેટલા સેંકડો એવા ફંક્શન્સ છે, એમાંના ઘણા બધા ફંક્શન્સમાં અમે લોકોએ સાથે પણ કામ કર્યું છે, પણ બિગ એકદમ ટિપિકલ વે. તમે ડૉક્ટર પૂર્વીબેનને જે સાંભળ્યા, તે પૂર્વીબેન એમના દ્વારા તૈયાર થયેલા છે. પૂર્વીને સાંભળતી વખતે મને સતત એવું લાગતું હતું આ વિચાર કે મારું બોલી રહ્યા છે, તો આ એમનો કાર્ય છે. હવે તેઓ એવી ભૂમિકામાં છે કે એ શિક્ષિકા છે એમના પપ્પાના જેમ, અને ત્યાં પણ શી ઇઝ વન ઓફ ધ માસ્ટર્સ. હવે તેઓ એવી ભૂમિકામાં છે કે પપ્પાની સાથે બાળપણથી એણે નાટકો કર્યા છે, હવે બાળકોને નાટક શીખવે છે. બાહેર યઝન બાળકો માટેનું જે થિયેટરની એક્ટિવિટી આપણા શહેરમાં થાય છે એને એ આધારશીલા છે. આ બહુ મોટું કામ છે આપણા બાળકોને, અને આ લોકો શીખવે એમાં બીજા કોઈ પણ શીખવે કરતાં બાળકોને વધારે મજા આવે છે. આ વર્ષે મેં જે નાટક કર્યું તેની અંદર ઓછામાં ઓછા 4 એવા વિદ્યાર્થી હતા કે અમે મારું કાર્ટિંગ પાસે જ શીખેલા છે. આ એક ગૌરવની વાત છે કે એ લોકો, અને એ બધાના મેનરિઝમ્સમાં પણ મને મારું દેખાય એવું છે. ફોર્ચ્યુનેટલી વી હેવ યઝદીભાઈ અને ભાભીજી વિતાસ, કે જેમના વિશે તેઓ વાત કરવાના છે તેઓ પણ અહીંયા છે, અને સરને જ રિક્વેસ્ટ કરી કે સર તમે આવીને આ અમારા સત્રનું સમાપન પણ તમે જ કરો. હી ઇઝ ધી ડાર્લિંગ ઓફ ધી સિટી, આપ જાણો છો, એના માટે બધાને માત્ર પ્રેમ અને પ્રેમ જ હોય એની દીકરી છે. આપણે રવિન્દ્રભાઈને વિનંતી કરીએ કે મારુખને આ પુસ્તકો અર્પણ કરો, મારું પ્લીઝ એક્સેપ્ટ થાય. મારુખ એક એવી આત્મકથા, એક એવા જીવચરિત્રની વાત કરવાની છે કે વિચ ઇઝ ઇન મેકિંગ. આ પૂર્ણ પુસ્તક રૂપે હજી આવ્યું નથી, પણ જે પ્રોજેક્ટ એને મળ્યો છે તે પ્રમાણે એમાં પણ એણે અંચાઈ કરી છે. મેં યશદીભાઈ પાસે રિઝ્યુમ કરાવેલું કે સાહેબ તમારા વિશે મારે લખવું છે, તો પણ મારું કાગળ નીકળી ગઈ છે, બધામાં જ નીકળતી રહે છે વિશે કે વાત બેસ મારું, એન્ડ પ્લીઝ અમને પપ્પાજી વિશે સાંભળો. એક્ઝામના હોલ જેવો માહોલ લાગે છે, અને ચોરી કરવાનું અલાઉડ છે અહીંયા, એટલે વધારે મોકલાશ પણ લાગે છે. આ કેવું છે કે એટલા બ્યુટિફુલ સ્પીકર્સ આટલા દિવસથી જે બોલી રહ્યા છે, વોટ વન્ડરફુલ થોટ્સ, જે રીતે એને પ્રસ્તુત કરી રહ્યા છે એ બધું જોયા પછી મને બહુ જ ગભરામણ થતી હતી. હું રોજના જોતી હતી, ગઈકાલે તો હું આવી પણ ગઈ. પેલો આપણે કેવું હોય, SSCની એક્ઝામ પહેલાં બચ્ચાને પેલો હોલ બતાવવા લઈ આવીએ, ગઈકાલે મને પણ એવું જ લાગતું હતું, અને આજે એટલે કદાચ વધારે કમ્ફર્ટેબલ લાગે છે. આઈ એન્જોયડ માય સેલ્ફ યસ્ટરડે. અમારી બાજુમાં એક પેસનજી નામના અંકલ રહેતા હતા, અને એવનના વાઈફ તે ડોલી આંટી. તે ડોલી આંટી ઓલવેઝ એવનની સાથે લડે,
અને બૈરી ઝઘડો કરે એટલે જો બધાના મોઢા કેવા થઈ ગયા આ વાત સાંભળીને. તો ડોલી આંટી લડે ને કે જા બા, તું તો સાવ તદ્દન એવો જ છે, હા આ બાજુના નોશિક જો કેટલો બૈરીને લવ કરે, કેટલો બૈરીને લવ કરે. તે આટલા બધા ગુસ્સામાં બી પેસનજી એટલા જ આરામથી જવાબ આપી શકે, હું બી એને લવ કરવા તૈયાર છું, પણ નોશી માનતો નથી. અમે પારસીઓ યઝદી બી એવો જ પારસી કે જે આવા ટેન્શન ભર્યા માહોલમાં બી હસવું અને હસાવી જાણવું. એટલે યઝદી માટે જો વાતો સાંભળવી હોય તો પછી ચહેરો આ જ રાખીને સાંભળવો પડે. They were smiling yesterday. Audible chho hum nahi, I think I chho. Hello. વાત એકદમ સાદી છે પણ નાની નથી. એક ખૂબ જ સરળ વ્યક્તિની છે જે આમ નથી. એક પુત્ર, ભાઈ, પતિ, પિતા ને મિત્રની છે, કોઈ મોટા સાહુકારની નથી. વાત આપણા દિલોના રાજ કરતા, દિલો પર રાજ કરતા રાજાની છે, કોઈ સલ્તનતના રાજાની નથી. વાત છે હસતા હસાવતા, નાના કદના પણ વિરાટ વ્યક્તિત્વ ધરાવતા આ મીઠા પારસી. હા, વાત છે આ એવ સ્માઇલિંગ યઝદી. થેન્ક યુ. નેક્સ્ટ, યઝદીનો જન્મ આ એની બહુ ફેમસ પંક્તિઓ છે કે હસી લો હસાવી લો, બે ઘડી મસ્તીમાં વિતાવી લો, કોને ખબર કાલે મળ્યા કે ન મળ્યા, આજ દિવસ પ્રેમથી વધાવી લો. અને એ માટે જ મને આ ટાઇટલ બહુ એપ્ટ લાગ્યો. અને મને શું કામ, ગુજરાત ગવર્મેન્ટને પણ આ જ ટાઇટલ એપ્ટ લાગ્યું. એટલે એમની જ જે લાઈફ ડોક્યુમેન્ટરી ફિલ્મ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે 50 મિનિટ્સની ફિલ્મ બનાવી છે, એમને ગવર્મેન્ટે પણ આ જ ટાઇટલ રાખ્યો છે, ધ એવર સ્માઇલિંગ યઝદી. સુરતનું હસતું પુષ્પ તે યઝદી. નેક્સ્ટ પ્લીઝ. મોરબી નૌશીરવાન અને રતામાય, એમના પુત્ર એ 3rd March 1937 વલસાડમાં એમનો જન્મ થયો. અને શ્રી નૌશીરવાન તો હતા જ કંઈક અજબ એવા વ્યક્તિ હતા કે હી હેડ એન ઓરા. આપણે કહીએ ને વ્યક્તિ, દરેક વ્યક્તિમાં એક ઓરા હોય છે એમની આજુબાજુ, બટ હિઝ ઓરા વોઝ વિઝિબલ બિકોઝ પીપલ કુડ ફીલ ઇટ. એટલા બધા સ્ટ્રોંગ વ્યક્તિ હતા કે બહુ હાઈલી એજ્યુકેટેડ એવા નહોતા, પણ તમારી સાથે વાત કરે તો તમને એવું જ લાગે કે ઓક્સફર્ડના પ્રોફેસર તમારી સાથે વાત કરી રહ્યા છે, એવો એમનો ઓરા હતો. હિઝ સ્પિરિચ્યુઅલ ઓરા વોઝ ઓલ્સો વેરી ગ્રેટ. બટ ધીસ વુમન, his mother, I think she was the one કે જેમની એક આપણે કહીએ ને એક ઘણી છબી એમના પુત્રમાં દેખાય છે. એન્ડ દેટ ઇઝ કે કંઈ પણ હોય લડી લેવું, કરી લેવું, પણ લડતા લડતા નહીં, હસતા હસતા કરી લેવું. તે એ શીખી ગયા હતા. અને હી ઓલવેઝ લુક્ડ અપ ટુ પીપલ. એ ક્યાં પણ જાય ને તો એક નાના વિદ્યાર્થીની જેમ, આજે 83 પણ એમના હાથમાં જોઈ લો તમે. એટલે મેં ખાસ એમને હું એટલે જ લઈ આવી છું કે તમને મારે કહેવું નહીં પડે કે હું સાચું બોલું છું કે નહીં, હું તમને તરત બતાવી જ શકું. વેલ, હમણાં બી એમના હાથમાં પેપર ને પેન છે. સો એની ટાઈમ હી ઇઝ અ સ્ટુડન્ટ, પછી એ નાનું વ્યક્તિ બોલતું હોય, એમના હાથે ઉછેરેલી એમની દીકરી બોલતી હોય, એમના ગુરુ બોલતા હોય કે એમના મિત્ર બોલતા હોય, હી ઇઝ ઓલવેઝ રેડી ટુ બી અ સ્ટુડન્ટ. અને આખી લાઈફ જ એ એક સ્ટુડન્ટ રહ્યા છે. આ અર્થની અંદર વલસાડની અંદર જન્મ્યા
અને પછી 7-8 વર્ષ સુધી એમના દાદા પાસે, બાપુજી કરંજિયાની પાસે તેઓ ખંભાતમાં જ રહ્યા. અને ખંભાતમાં તે વખતે એટલું બધું, એટલા બધા લાડકા હતા એમના દાદાના કે સ્કૂલે જવું નહીં જવું, એટલે એમના દાદીએ પછી છેલ્લા કહ્યું કે મારું માને તો એને સુરત મૂકી દે, નહીં તો આ છોકરો કંઈ શીખવા વીખવાનો નથી. એ રીતે તેઓ સુરત એમને મોકલ્યા. અને સર જે જે ની અંદર એવો, અને અમને બધાને 2.5 વર્ષે મૂકી દીધેલા, જોકે એ વાત અલગ છે સ્કૂલમાં, પણ એ તો બરાબર હાથમાં પેન પેન્સિલ કે સ્લેટ પકડીને 7 વર્ષે સર જે જે સ્કૂલની અંદર તેઓ દાખલ થયા. મને ખબર છે, અને હું મારા દાદીની બહુ નજીક હતી એટલે મને ઘણી બધી વાતો ખબર છે, કે તેઓ કંઈ બહુ હોશિયાર નાના હતા ત્યારે, વિદ્યાર્થી નહોતા, પણ એવા મીઠા હતા કે કસે બી જઈને પોતે આમ બેસીને ડાયા થઈને બધું પોતાનું કામ કરી લેતા હતા. અ વેરી, આપણે કહીએ ને નોટી ચાઇલ્ડહુડ, તે એમનું ખરેખર પણ એક નાનું અમસ્તું નોટી ચાઇલ્ડહુડ હતું. ઘણી બધી એમની બચપનની વાત પણ મને કહેવા ગમે, કારણ કે અમનાનો યસદી જે હસતો હસાવતો છે, એમની બચપનની ઘણી બધી વાતો. એમ તેઓ 3 ભાઈઓ, યસદી, રોહિત અને મહેનોશ, અને 2 બહેનો, અને એવું મસ્ત ફેમિલી ગોઠવેલું ઓલ્ટરનેટલી, દીકરો દીકરી, દીકરો દીકરી, દીકરો એમ કરીને. તો સુનુ અને યાસ્મિન તે એમના બીજા 2 બહેનો. પણ જ્યારે તેઓ નાના હતા ત્યારે મેં યસદી, રોહિન અને સુનુ, તો રોહિનની ઉપર જરા કેમ મજાનો મોટા ભાઈ એટલે જરા વટ જમાવે બી ખરા, અને ખંભાત જવાનું હોય દાદા આગળ એટલે બહુ જ મજા આવે, એટલે કંઈ બી કામ કરાવવું હોય જો હું તને રજાની અંદર ખંભાત લઈ જવશ હું કે હું તેમ કરવાનું એમ કરીને થોડી થોડી દાદાગીરી કરતા હતા. ફેમિલી ગરીબ અને ગરીબીમાં મોટા થયેલા, એટલે અમે પારસીઓ તો નોન વેજ, એટલે એમ કે મહિને 2 મહિને એક એગ મળી જાય ને ઈંડું ખાવાનું, તો ઓહો બહુ જ મોટી વસ્તુ લાગતી હતી. અને એવી જ રીતે બજારમાં એક વખત ફરવા ગયેલા અને એમના ડેડીએ કહ્યું કે 25 પૈસાની ખટાઈ લઈને આવવાની છે, કોઈક જવાનું હતું તે વખતે તો 25 પૈસા પણ કેટલા કહેવા, તો ખટાઈ લેવા ગયા, બંધાવા ગયા. એટલામાં એમના બ્રધર રોહિને કે ત્યાં બાજુમાં અખરોટ એટલે બધું વેચાતું હશે, તે નાના હતા એટલે 4-5 મારી લીધી, ગજવા મૂકી દીધી. થોડે વેર આવ્યા અને ઘર નજીક આવ્યો ત્યારે કે યસદી કંઈ બતાવું, યસદી કે બોલ શું છે, કે જો હવે જેમને ઈંડું જેમ તેમ ખાવાનું મળતું હોય એને અખરોટ દેખાણી, એટલે કે મને જોઈ લીધી, ગણી લીધી 5 છે, જો વેચવી પડે તો કદાચ અડી અડી આવે ને હું દાદાગીરી કરું તો 3 જ આવે, 5-5 કેમ નહીં લેવી. હવે આ મને એવું લાગે છે એમના મનમાં તે વખતે શું હોય મને ખબર નથી, પણ આ વાત મને બરાબર ખબર છે. તો એમને તો એવું કહ્યું કે આવું કંઈ થાય કે, એટલે મોરલ પ્રેશર આપવાનું ચાલુ કર્યું અને બ્રધરને એવા સકંજામાં લીધા કે જો ભાઈ આવું કંઈ નહીં થાય, આ તો કેટલું પાપ કહેવાય, કોઈ બિચારો ગરીબે વેચી હશે અને તે લઈ લીધી આવી રીતે, લાવ મને આપી દે હું પછી જઈને મૂકી આવશ, અને ડેડીને બી નહીં કહેવા. હવે તે વખતે તો ટોપી મૂકતા સંડાસમાં, પેલી ટોપીઓ હતી તે સંડાસો હતા, તો એ વખત તો ચૂપચાપ ત્યાં ગયા, પણ નાના હતા એટલે કદાચ એટલું બધું ભાન ના હોય, પણ ત્યાં જ બધી ફોડીને અખરોટ ખાઈ ગયા, પણ પેલા કોટલા ત્યાં પડ્યા રહ્યા. તે બીજી વખત ભઈ ગયા, હવે ના એ બોલી શકે કે ના કોઈને કહી શકે, આ તો એવું દુઃખ થયું કે કહેવાય પણ નહીં ને સહેવાય પણ નહીં. પણ આ બધી એમની નાની નાની પ્રેન્ક્સ હતી. અને ઇનામમાં પણ શું લેતા, નાની પેન્સિલ, પેન્સિલ ગમે તો હી વુડ બી વેરી હેપી. તો આવા નાના નાના એમના બહુ બધા ઘણા હળવા પ્રસંગો છે એમના બ્રધર્સ સાથે, એમની બહેનો સાથે. અને તે વખતે કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ ઓલરેડી એમના બાપુજીએ શરૂ કર્યું હતું, એટલે નાના નાના ફંક્શન્સ પણ થાય એવા તો સ્કૂલમાં, પણ દર વખતે કેમ્બે ઇન્સ્ટિટ્યૂટનો જેમ એન્યુઅલ ફંક્શન સ્કૂલમાં થાય છે તેમ કેમ્બે ઇન્સ્ટિટ્યૂટના એન્યુઅલ ફંક્શન્સ થતા હતા. અને તે વખતે ઘરની અંદર જ બધા રિહર્સલ્સ થાય, નાના હતા ત્યારે 8-8 ઘર ગરીબીને લીધે બદલેલા, પણ પછીથી ધીરે ધીરે લાઈફ સ્ટાર્ટેડ ચેન્જિંગ. અને તેઓએ પણ લાઈક ઘરની અંદર બધા રિહર્સલ્સ થતા જોતા, પણ જોયા કરે આમ જીવ તો કદાચ પહેલાંથી જ નાટક હશે તે બી રોલ એને મળે નહીં,
તાન જોયા કરે. અને તે વખતે એમના ફાધર એમના દાદાને ભાઈઓને બધાને બોલાવતા, એટલે એમને ખંભાત લેટર લખ્યો એમના ડેડીએ કે પપ્પાજી આવજો, આ વખતે પણ કેમ્બેનો મેળાવડો છે. પણ યશદીભાઈને રોલ મળ્યું નહીં, એટલે એમને ચૂપચાપ દાદાના ફેવરિટ એટલે લખી દીધું, મને કોઈ રોલ આપ્યો નથી માટે આવવું નહીં અને ના જ કહેજો. એટલે ધીરે રહીને દાદાએ એમના ડેડીને કહ્યું, એમને જીનો કહેતા હતા, કે જીનાને કંઈ રોલ બોલ આપ્યો જ કે નહીં આપ્યો હોય તો હું કંઈ આવવાનો નથી, મને તો મારા જીનાને જોવામાં જ મજા છે. એટલે બાપુજી નોશીરવાનને થયું કે આ છોકરાએ જ કંઈ કમ્પ્લેન કરી લાગે, અને એમના સાથી ફ્રેન્ડ્સોને કહ્યું કે ભાઈ એને કંઈ એકાદ રોલ આપી દે નહીં કે પતે. તે પ્રાર્થના કરવા ઊભા રાખી દીધા. એમને કહ્યું કે ના, પ્રાર્થના તો આટલું બંધ કરીને ઊભા રહેવાનું, ઓડિયન્સને જોવાનું બી નહીં, મારે એ કરવું નથી. એટલે પછી બીજું શું આપે? તો ત્યારે એમને કૃષ્ણ બનાવે અને બધા બોયઝ બધા ડાન્સ કરે, ગરબા કરે ને રાસ કરે. પણ તે વખતે તો જે સ્ટ્રોંગ બોયઝને જાજરમાન રાસ કર્યો કે કૃષ્ણથી લીલા થઈ ગઈ. એટલા બધા ગભરાઈ ગયા કે 5-6 વર્ષના યશદીએ કૃષ્ણ લીલા ત્યાં સ્ટેજ પર દેખાડી દીધી. પણ દેટ વોઝ હિઝ ફર્સ્ટ એન્ટ્રી ઓન ધ સ્ટેજ. લાગે છે કે ત્યાંથી જ સ્ટેજ પર જવાની શરૂઆત થઈ ગઈ. સર, અને આ એક વર્ષનો નાનો મીઠો દેખાતો યશદી 5મે વર્ષે તો સ્ટેજની ઉપર આવવા તૈયાર થઈ ગયો હતો. એન્ડ હી વોઝ રેડી ટુ વિન ધ હાર્ટ્સ ઓફ ઓલ. પ્લીઝ નેક્સ્ટ. એટલા બધા નાના નાના રોલ્સ કરતા હતા અને પહેલાથી જ સ્ટેજની ઉપર એક્ટિંગ વોઝ હિઝ પેશન. અને સ્ટેજની ઉપર આવીને અલગ અલગ રોલ્સ કરવા, હી ઓલવેઝ સેઝ ધીસ વોઝ વન ઓફ માય ફેવરિટ કેરેક્ટર્સ. અને પછી ઘર હોય તો બધાને આજુબાજુવાળાને ભેગા કરીને પણ નાટક તો શરૂ કરી જ દેતા હતા. અને આ પિક્ચર તમે જરાક નીચે પગડી વાળું છે તે ધ્યાનમાં રાખજો, કારણ કે આપણે કહી શકીએ કે બધું ઉપરથી ચાલતું આવે છે એવું એક દ્રશ્ય પછી તમને દેખાશે. અને ઉપર એઝ યુઝ્યુઅલ તમે જુઓ તો કસે પણ હી વોઝ ઓલવેઝ ઇન એન એક્ટિંગ મોડ. એવન કહેતા કે એકેડેમિક્સમાં પણ અચીવમેન્ટ વોઝ વેરી મચ એસેન્શિયલ. એટલે ધીરે ધીરે સ્કૂલ પછી કોલેજ એન્ડ ધેન હી વેન્ટ ઓન ટુ ડુ હિઝ લો ઓલ્સો. અને એમને લો પણ કર્યું, બીકોમ કર્યું, લો પણ કર્યું. બીકોમની અંદરની વાત કહીએ તો તે વખતે જ્યારે ધીરે ધીરે એવા નાટક કરતા થયા ત્યારે હી વોઝ કોલેજની અંદર બી બધા નાટકો થતા અને એની અંદરથી એક નાટક સિલેક્ટ કરવાનો હતો કે જો અહીંયા જીતે તો પછી એને દિલ્હી મોકલવાનો અને યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરશે. ત્યાં સુધી ગુજરાત યુનિવર્સિટીને કોઈએ પણ સાઉથ ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું નહોતું ઇન દિલ્હી. એટલે એમને દેર વર મેની એવા ઘણા બધા પ્રસંગો છે કે જેમાં એમને નહીં સિલેક્ટ થયા, પછી સિલેક્ટ થયા અને બહુ જ મોટો ટાસ્ક આપવામાં આવ્યો હતો. અને એમને કેવી રીતે ધીરે રહીને ખબર નહીં કંઈક હશે, આપણે કહીએ ને યોગાનો યોગો બધા યોગ બધા લખાયેલા જ હોય છે, તે રીતે એમના હાથમાં એમના ગુરુ, જે એમને એક ગુરુ જેવા માને છે તેવા ચંદ્રવદન મહેતા, એમની સ્ક્રિપ્ટ મૂંગી સ્ત્રી એમના હાથમાં આવી ગઈ. બધા ફ્રેન્ડ્સોએ ચૂપચાપ મળીને તેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી. નાટક કર્યો, નાટક ખૂબ સારો ભજવાયો અને દે વેન્ટ ટુ દિલ્હી. દિલ્હીની અંદર આજે નાટકનો જીવ કહીએ ને એ કેવો હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય તો જજુમીને પણ સ્ટેજ ઉપર જવા માટે થંગનતો હોય. તો એવો જ એક કિસ્સો હતો કે વેન હી વોઝ ઓન ધ સ્ટેજ, સ્ટેજ પર જવાનું હતું, નાટકનો કોલ આવી ગયો અને એમને તે વખતે ત્યાં માંદગી ફેલાઈ ગઈ હતી. ઓલમોસ્ટ લાઈક એમને વાયરલ ફ્લૂ, વોટ વોઝ ધેટ, ડેન્ગ્યુ જેવું થઈ ગયું હતું. અને હી કુડન્ટ મૂવ, એટલા બધા શરીર દુખે. એમને ઉચકીને, ખુરશી પર ઉચકીને તો સ્ટેજ સુધી લઈ ગયા અને એમની પાસે એમને લખાવી દીધું. ડૉક્ટર્સે કહ્યું કે ના, તમારે સુરત જવું જ જોઈએ. એક એક ને મને મારા સ્ટુડન્ટ્સ, મારા સર્સ બધાએ મારામાં આટલો વિશ્વાસ મૂક્યો અને મને અહીં મોકલ્યો, અહીંથી હું પાછો ચાલ્યો જાઉં.
તો હું તો મારા ગુજરાતનું, મારા સુરતનું નાક નીચું કરું તો હું અહીંથી જવાનો નથી. સો ઇટ ઇઝ બેટર ટુ ફાઇટ એન્ડ લૂઝ દેન ટુ રન અવે. દેટ વોઝ વોટ વોઝ ઇટ ઇઝ માઇન્ડ. અને તેઓ ખરેખર પણ ત્યાં ઉચકીને એમને ખુરશી પર બેસાડીને લઈ ગયા. બટ હી સેઝ ધેટ એઝ સૂન એઝ આઈ સેટ માય ફૂટ ઓન ધ સ્ટેજ, મારામાં કંઈક ગજબનું કંઈક એમ કહીને કે નટરાજ ભગવાન ખરેખર આપણામાં પ્રવેશે છે જ્યારે તમે સ્ટેજ પર કોઈ પણ કલામાં, કલા માટે સ્ટેજ ઉપર આવો છો. તો કે છે ખરેખર પણ મને એ દર્શન થયા. અને આઈ ડિડન્ટ ઇવન ફીલ અ બિટ ટાયર્ડ. આઈ વોઝ સો સ્ટ્રોંગ એન્ડ એનર્જેટિક વેન આઈ વેન્ટ ઓન ધ સ્ટેજ કે આઈ થિંક આઈ ડિડ વન ઓફ માય બેસ્ટ પરફોર્મન્સીસ ધેર. અને ખરેખર આઉટ ઓફ 40 to 42 યુનિવર્સિટીઝ જે ત્યાં આવી હતી, એમનો નાટક ત્રીજો આવ્યો. બટ હી વોઝ ધ બેસ્ટ એક્ટર અનાઉન્સ એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ. બધા તો એમને પ્લેટફોર્મ પર લેવા ગયા. અને તેની સાથે સાથે આપણે પિક્ચરમાં નહીં જોતા પેરેલલ કંઈક કિસ્સો જીવનમાં ચાલતો હોય, તેવો જ એક પેરેલલ કિસ્સો એવો ચાલતો હતો કે અમારા પારસીઓની અંદર અમે કઝિન્સમાં લગ્ન થઈ શકે છે. તો એમના ડેડી એટલે એમના કાકા હતા, એમના કાકાની છોકરી તે જે એમના મારી મમ્મી એટલે કે વીરા, એમની સાથે એમના લગ્ન નક્કી જ કરી દીધેલા હતા. નાના હતા કે હવે મોટા થશે ને લગ્ન કરવાના જ છે. સો વેન ધી વર ઇન હાઈ સ્કૂલ એન્ડ ઓલમોસ્ટ વેન્ટ ઇન ટુ કોલેજ, વીરાને યસદી કંઈ ગમે નહીં. વીરા કંઈ પણ આ મૂંગી સ્ત્રીએ, આ મૂંગી સ્ત્રીને લવના શબ્દો બોલતી કરી દીધા. એન્ડ આઈ થિંક that was not only the turning point in his acting career but turning point in his love life also. And that was the first time over there that he received Veera's letter. એટલે માની તો આમ પણ કદાચ નાસી ગઈ હશે. અને his life is also quite dramatic. એ રીતે તમે જુઓ તો કે when he was, હું જરીક થોડી ફ્લેશબેકમાં પણ જઈશ કે when he was very small, say 6-7 years, ત્યારે એમના કેમ્પે ઇન્સ્ટિટ્યૂટ જે જેમ તેમ ઊભું થયું હતું તેને કમ્પ્લીટલી આગમાં ભસ્મીભૂત થઈ ગયું. એટલે એટ ધેટ એજ ઓલ્સો હી હેડ સીન ધ ડ્રોબેક્સ ઇન લાઈફ. ત્યારે એમ કહેવાતું કે ભાઈ 30 રૂપિયાના પગારમાંથી પણ 5 રૂપિયા બચાવવા પડે એવી પરિસ્થિતિની અંદર પણ હી હેડ સીન લાઈફ. તો કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય તો આ સ્ટેજે આવીને હી ન્યુ હાઉ ટુ ફેસ લાઈફ. તો વીરા સાથે લગ્ન થયા એન્ડ હી કેમ, દે સ્ટાર્ટેડ લિવિંગ અ લવલી લાઈફ. મમ્મી પછી અનધર સ્ટ્રોંગ વુમન ઇન હિઝ લાઈફ, એક ફેમિલી ટાઈપ ઓફ પર્સન છે. અને આવા વ્યક્તિ સાથે રહેવું કદાચ અઘરું પણ હોય કારણ કે બહાર એટલા બધા હસે ને હસાવે. તો કે આપણે કહીએ તેમ કે બહાર જો કોઈક વ્યક્તિ વેઇટર હોય અને બધાને આખો વખત પીરસતો હોય તો એવું આપણે નહીં માની લેવાનું કે ઘરે આવે તો બૈરી બેઠી હોય ને બૈરીને પણ સર્વ કરે. ઘરે તો એ જ બેસે ને બૈરી જ સર્વ કરે. એટલે આખો વખત હસાવતો યસદી કે ઘરે આખો વખત હસતો હશે એવું માનવાનું શક્ય, એવું માનવું જરૂરી નથી. યસદી પણ એકલા રહેવાનું ગમે, એને પણ એની ગુફામાં જવાનું ગમે. અને એમની ગુફા એટલે એમનો ઓરડો, એમની ટેબલ, એમના પુસ્તકો, એમનું એક નાની ચબરખી જેને એવાની યાદી કે ડાયરીને ચબરખી, અને તેને ગજવામાં મૂકીને તેના પર લખીને 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 લખ્યા જ કરે અને પછી તરત તેને ફોલ્ડ કરીને મૂકે. પણ એમને બધું એમાંથી દેખ, તમને કશું નહીં જતું. અને સો ધીઝ આર ધીઝ પ્રેશિયસ થિંગ્સ દેટ હી હેઝ ઇન હિઝ લાઈફ. એટલે એ ઘરમાં રહે અને પછી ઘરને જેમ સ્ટેજની જેમ ધનગનતું રાખવાનું કે થણગનતું રાખવાનું એ વીરાના. અને શી રિયલી કેપ્ટ અસ ઓલ ઇન હાઈ સ્પિરિટ્સ. એટલે જે રીતે સ્ટેજ પર યસદી દોડે ધામે અને સ્ટેજ ગાજતું રહે એવી રીતે અમારા ઘરમાં કોઈ પણ દિવસ કંઈ બી એક્ટિવિટી વગર યસદીનું ઘર નહીં રહે. બચ્ચાઓને ક્રોસ સ્ટિચ છે કે સ્ટિચિંગ છે કે રજા છે તો આ કંઈક એક્ટિવિટી કરીશું, ચાલો આપણે ચિલ્ડ્રન્સ પ્લેઝ. All that was rubbed on Veera, a wonderful person who was truly a backbone and is a backbone to Yazdi. And I'm sure he cannot say no. Karan ke manas toj bahar khili shake
જો એના નીચે મૂળિયા મજબૂત હોય તો એમના છોકરાની નો ટેન્શન, સ્ટડીઝનું નો ટેન્શન. સો યસ, હી વોઝ ઓલ ધ ટાઈમ સ્માઇલિંગ. પણ એકલો નહીં, એ બીજાને પણ હસાવતા હતા. એક વાત, જ્યારે એમને કહ્યું કે આત્મકથા બો એટલે સત્યની નજીક હોવી જ જોઈએ, અને હું પણ એ માનું જ છું, એટલે એક વાત એવી પણ કહીશ કે લોંગ લિવ ધ કિંગમાં જન્મેલા, જય 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 ભારત અને જય ગરવી ગુજરાત કહેવાના મોડમાં પણ આવી ગયેલા, એટલે એમનામાં એક હતું કે જ્યારે પહેલું બાળક અવતરે તો દીકરો હોય, દીકરી થઈ થોડુંક નહીં ગમ્યું, પણ અ બ્યુટિફુલ ડોટર વોઝ બોર્ન ટુ હિમ, વિનાયફા, અ વન્ડરફુલ આર્ટિસ્ટ. ટુડે ઇન યુએસએ, આજે ત્યાં સ્ટેજને આટલો જ થંગ ગણાવે છે. અમેરિકાની અંદર શી ઇઝ અ સોલ્ટ લેક એવોર્ડ વિનર ઓવર ધેર, અને એ પિતાની જેમ જ ચેરિટી માટે ત્યાં પણ નાટક કરે છે. સો એનો પોતાનો પ્રોફેશન અલગ છે, પણ ચેરિટી માટે ત્યાં પણ કરે છે. એટલે યઝદી એ ફક્ત પોતે નથી જીવ્યા, જીવતા શીખવાડ્યું પણ છે. અને બીજી દીકરી જન્મી એટલે કે ત્યારે તો હી વોઝ રિયલી અપસેટ, અને કદાચ વીરાને કહ્યું પણ હોય કે આ શું, હું 3-4 દિવસ પછી એને જોવા આવીશ. પણ આ ચહેરો હવે નહીં ભૂલે એ મને 100% ખાતરી છે. અને આટલા વખત પછી હી હેઝ કન્ફેસ્ડ. આપણે બહુ તમારા કે માણસના કેરેક્ટરિસ્ટિકમાં એક બહુ જવલ્લે જોવા મળતું હોય કે આટલી બધી પ્રસિદ્ધિ પામ્યા હોય, આટલો બધો પ્રેમ પામ્યો હોય, એવો વ્યક્તિ જ્યારે બધાની સામે કહે, એવા ગેધરિંગ્સમાં કહે કે સાચે જ મારી દીકરી, મારી દીકરીઓ, હું ખોટું બોલેલો, એ હીરા જેવી છે. અને આજે વી આર સો પ્રાઉડ કે માણસ પોતે જે કર્યું હતું એને માટે આજે એમની વાઇફને કહ્યું કે નહીં, યુ ગેવ મી ટુ વન્ડરફુલ ડોટર્સ એન્ડ અ વેરી હેન્ડસમ સન. સો યઝદી ઇઝ બ્લેસ્ડ વિથ લવલી ચિલ્ડ્રન. ફેમિલી મેન એટલે ભાઈઓની સાથે રહેવું, અને એક ઘરમાં પણ આવું જ વાતાવરણ રહે, નાટકીય વાતાવરણ, કે રિહર્સલ્સ થાય અને સન્ડે હોય એટલે બધા સાંજે મૂવીમાં જાય, પણ મૂવીમાં મમ્મીને લીધા વગર નહીં જાય. એમના ફાધર તો બહુ, હી વોઝ ક્વાઇટ યંગ અને એક્સપાયર થઈ ગયેલા, ત્યારથી જ કેમ્બે ઇન્સ્ટિટ્યૂટની ભાગદોડ પોતે સંભાળી લીધેલી. 17 વર્ષના હતા ત્યારથી એક ટાઈપરાઇટિંગ ઇન્સ્ટ્રક્ટરની જેમ તેઓ જોડાઈ ગયા હતા. એટલે એમની હિસ્ટ્રી ડ્રો કરીએ ને તો અમે અકાઉન્ટ્સમાં કહીએ કે ચાલો પહેલાં ભાઈ તમારે પરચેઝ થયું, હવે અડધું કેશ ને અડધું ક્રેડિટ છે, તો ચીપીઓ બનાવો અને આ બાજુ કેશ ને આ બાજુ ક્રેડિટને મૂકો. તેવી રીતે એમની લાઈફમાં પણ 2 ચીપિયા પડી ગયા, એક શિક્ષક અને એક કલાકાર. પણ એટલો કલાકાર, એટલો ઉમદા કલાકાર થઈ ગયો કે ઘણી વાર એવું લાગે કે એમનામાં જન્મેલા કલાકારે એમનામાં રહેલા શિક્ષકને કોક વાર ઢાંકી દીધા હતા. પણ એટલા બધા વન્ડરફુલ ટીચર કે જ્યાં પણ નાટક કરવા જાય ને ત્યાં પ્રેક્ષકો તો એમને મળવા આવે જ, પણ એમના શિક્ષકો મળવા આવે. જેમ કે લંડનમાં તેઓ નાટક કરવા ગયા તો ટોની બ્લેરના સેક્રેટરી, ટોની બ્લેર ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર, અને ત્યાંના તેમના સેક્રેટરી આવી ને સડનલી એમને પગે પડ્યા, તો બાકીનો તો ઓડિયન્સ વોઝ ટોટલી ઇન ઓ કે બાપરે આ કોણ, આવો વ્યક્તિને આવું. અને ધેન ધી સેડ માય ગુરુ, માય ટીચર. અને ધેર એવરીબડી વોઝ વન્ડરસ્ટ્રક કે ધીસ એક્ટર વોઝ યોર ટીચર એન્ડ દે વર સો હેપી. એટલે એ જ્યાં પણ જતા ને તે એક ઓરા ક્રિએટ કરતા, અને આ શિક્ષકે એ ઓરાને વધારતા અને વધારતા ગયા છે. કસેક પણ જઈએ તો કોઈક ને કોઈક એમના હાથ નીચે ભણેલું, અને હવે આ કેમ્બે ઇન્સ્ટિટ્યૂટને 90 વર્ષ થવા જઈ રહ્યા છે, તો મને લાગે છે કે એક કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આટલો લાંબો સમય સુધી ચાલે તો બટ નેચરલ કે અડધું પોણું સુરત એમના શિષ્યો હશે. અને દેટ્સ સો વન્ડરફુલ ટુ સી. અમે એક વખત નાટક કરવા ચેન્નાઈ ગયા અને પછી ત્યાં મૈસૂરના ગાર્ડનમાં અમે બધા ફરવા ગયા હતા, લવલી મૈસૂર વૃંદાવન ગાર્ડન્સ. તો અમે બધા ગયા
અને સડનલી હે યસદી યસદીભાઈ યસદીભાઈ વી વર વન્ડરિંગ કે ચેન્નાઈમાં મૈસૂર વૃંદાવન ગાર્ડનમાં યસદીનો કશેની અવાજ તો આવે. એન્ડ યુ વિલ નોટ બિલીવ, બે મોટી લક્ઝરી બસમાંથી લોકો ઉતરીને દેવર રનિંગ બિહાઇન્ડ હિમ. તે વખતે ટીવી પર સિરિયલ આવતી હતી દારૂવાલા દારૂવાલા અને જરા હસાય તો હસીએ, એ બંને અમદાવાદ ટીવી અને મુંબઈ ટીવી પરથી આવતી હતી. તો પીપલ લિટરલી રેન બિહાઇન્ડ હિમ અને એમને પકડી લીધા અને ફોટા પડાવો કરીને, કારણ કે એ બંને બસો અમદાવાદથી ફરવા આવી હતી. એન્ડ દેટ વોઝ ટ્રુલી અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. કેલ્કટા ગયેલા, યંગ ક્યુટ લુકિંગ, એટલે ગર્લફ્રેન્ડ્સ પણ ઘણી થઈ જાય, હશે તે નથી કે પણ થઈ જાય, કારણ કે બહુ નાની વયે પરણી ગયેલા એટલે કદાચ ચાન્સ તમને મળ્યો નહીં. પણ એની વે ઓડિયન્સની ઘણી ગર્લફ્રેન્ડ્સ થતી હતી. કેલ્કટાની અંદર નાટક ચાલતો હતો અને ઇન્ટરવલની અંદર વન લેડી શી જસ્ટ કેમ અને બેક સ્ટેજ પર આવીને દોડતા દોડતા આવી ને એકદમ કોટી કરીને કિસ કરી દીધી. ઓ યુ વર સો વન્ડરફુલ ઓન ધ સ્ટેજ. અને તમે બિલીવ નહીં કરશો, સ્ટેજ પર આમ ઘણી વાર આપણે મૂવીમાં અને બાલાજીની સિરિયલોમાં જોવાનું મળે છે, એવો જ સીન બેક સ્ટેજ પર થઈ ગયો. વી વર ઓલ લુકિંગ હે વોટ ઇઝ હેપનિંગ અને અમે બધા ડ્રેંગ 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 અને આફ્ટર સમ ટાઈમ અમે બધા જ હસ્યા. અરે વી વર ઓલ અગાસ્ટ કે આવું પણ કોઈ યસદીને કરી શકે છે. સો હી હેઝ એન ઓરા વિચ હી હેઝ બીન સ્પ્રેડિંગ. પણ એક ત્રીજો બી ચીપ્યો છે. સર પ્લીઝ યુ ગો ઓન. એમને જ્યારે ત્રીજા ચીપિયાની વાત પછી કરીશ, પણ બીકોઝ ઓફ ધીસ કે જ્યારે મેં હું તમને કહું કે બહુ સ્વીટ લુકિંગ ચહેરો, એટલે આવી રીતે નાટકમાં તો કોઈ લેતું નહોતું, પણ એક વખત એ લોકો નાટક કરતા અસલ તો મેલ પુરુષો જ સ્ત્રીનું પાત્ર કરતા હતા, પણ જે પુરુષ સ્ત્રીનું પાત્ર કરતો હતો તે માંદો પડી ગયો અને ઘરમાં રિહર્સલ થાય એટલે રોજ રિહર્સલ જોયા કરે. તેમના ડેડીએ કહો બોલા કરશે કે હા કરી, પણ પહેલાં તો બહુ જ તમારા પડ્યા, કારણ કે બે દિવસમાં તૈયાર કરવાનું કે એક જ દિવસમાં તૈયાર કરવાનું હતું, એટલે પેલો હું આવ્યો જ બોલાઈ જાય, આવી બોલાય જ નહીં, એટલે એને માટે બહુ સપાટા પડ્યા. પણ ધેન યુ કેન સી ધ પર્સન ઇન ધ સારી ઇઝ યસદી. ધેન હી ડીડ અનધર ફિમેલ રોલ અને જે પગડીમાં છે ને તેમના ડેડી છે, એબ્સોલ્યુટલી ઇન ધ સેન્ટર. સર પ્લીઝ યુ કેન ગો ઓન અ લિટલ. અને આ બીજું રોલ તે સાડી પહેરીને પાછા તેઓ છે. સો હી સ્ટાર્ટેડ એઝ ડુઈંગ ફિમેલ રોલ્સ અને આ એમનું આ વચ્ચે છે તે ધનસુખલાલ મહેતા છે અને એમની સાથે પણ એમનું આ પિક્ચર છે. યસદીભાઈ ઇન દેટ વાઇફ, એમના ફાધર વીરા અને એમની પહેલી ડોટર. અને આ જે આખું તમે જોઈ રહ્યા છો ને આજુબાજુ ભાઈઓ ભાભીઓ, ધીસ ઇઝ ડૉક્ટર રતન માર્શલ. ધનસુખલાલ મહેતાની એકદમ બાજુમાં હી ઇઝ ડૉક્ટર રતન માર્શલ એન્ડ આઈ એમ શ્યોર સો મેની ઓફ યુ ઓલ મસ્ટ બી નોઈંગ હિમ. અને આ રીતે આ ભાઈઓ અને ધીરે ધીરે પેલા સેકન્ડ રોમાં જે લોકો ડૉક્ટર મીનુ પરબિયાને ઓળખતા હશે એમના વાઇફ છે. એમ આઈ રાઈટ? હા, સેકન્ડ રોમાં પાછળથી આ બાજુથી સેકન્ડ. અને જે થર્ડ છે તે એમના ભાભી બન્યા જે રોહિતભાઈના વાઇફ થયા. એટલે ધીરે ધીરે નાટકે એક કુટુંબ ઊભું કરવામાં પણ બહુ મદદ કરી હતી. પ્લીઝ સર. લેટર ઓન જેમ જેમ ગ્રુપ મોટું થતું ગયું, તમને એકદમ ટોપ રોમાં આ બાજુથી થર્ડ ઇઝ રઝાક બેન્ડના ગનીમન. સો હી વોઝ ઓલ્સો દેર અને તે વખતે તો સ્ટેજની આગળ બેસી અને મ્યુઝિક વગાડવામાં આવતું હતું. સો હી વુડ ઓલ્સો અકમ્પની અસ ઓલ ધ ટાઈમ. અને મેનોજભાઈ છે અહીંયા, રોહિતભાઈ છે, વીરા, ડૉક્ટર રતન માર્શલ, જાલભાઈ એન્ડ એકદમ કોર્નરમાં એમના સિસ્ટરને જે પરણ્યા તે ઇઝ બ્રધર ઇન લો અને એમના પાછળ એમની મોટી ડોટર, એમના સિસ્ટર અને નીચે બેઠેલી છે તે હું છું. સો યર આઈ એમ અને ધીસ વોઝ ધ અધર પિક્ચર ઓફ ધ ગ્રુપ. પ્લીઝ ધ ગ્રુપ ગ્રોઝ વિથ એજ અને બધા મોટા થયા, બધાના જ બાળકો છે અને બાજુમાં વ્હાઈટમાં લાંબા વાળમાં એ મારી ડોટર છે. સો ધ ગ્રુપ ગ્રુ અને એ પણ નાટક કરતા થયા. સો ધીસ બિકેમ અ હોલ ફેમિલી વિચ વોઝ એક્ટિંગ ઓન ધ સ્ટેજ અને ત્રણ પેઢીઓ
ત્રણ નહીં ચાર પેઢીઓ અને હવે પાંચ પેઢીઓને તમે જોશો. એમને આ એમનો સર વેરી ફાસ્ટ આ એમનો પહેલો નાટક હતો, પહેલો નહીં પણ વન ઓફ હિઝ ફર્સ્ટ થ્રી એક્ટ પ્લેઝ, ફર્સ્ટ પ્લે ઓલ્સો. સર નેક્સ્ટ એ પ્લીઝ વારે ડેરામ અને એમની લગભગ 15 નાઇટ્સ કરી હતી. સર પ્લીઝ એના પછી ઇટ વોઝ રંગીલો બહેરામ, એની પણ 35 નાઇટો થઈ. એના પછી એ બિચારો બરજોર એટલે કૂતરાની પૂંછડી વાંકી અને એ ડીડ અ મેગ્નેનિમસ પ્લીઝ સર 559 મોર ધેન ધેટ અને હજી પણ વી આર ઇન ટુ ઇટ અને લોકો હજી પણ તેને જોવા માંગે છે. હજી પણ લોકો કહે 450 એન્ડ મોર ધેન ધેટ હજી પણ આ નાટક ચાલે છે. સાસુ હજી પણ એ જ છે, બહેરામ હજી પણ એ જ છે અને નાટક હજી પણ એ જ છે. અને આ નાટક માટે એટલું કહી શકીશ કે ઇન 70s એક એવો સમય આવ્યો હતો જ્યારે એવરી સેટરડે સન્ડે ટેક્સટાઇલ ઓડિટોરિયમની અંદર હાઉસફુલ શોઝ ચાલ્યા જ કરતા હતા એન્ડ દે વેન્ટ ઓન એન્ડ ઓન ફોર ઓલમોસ્ટ 6 to 7 months બટ કન્ટિન્યુઅસ હાઉસફુલ એવરી સેટરડે સન્ડે, એટલે ત્યાં પિકનિક પર જવાનું નક્કી જ હતું. પ્લીઝ સર. સો ધીસ વોઝ બહેરામની સાસુ. હનીમૂન હાઉસ વોઝ અનધર પ્લે, ઓલ ધ થ્રી બ્રધર્સ ઓન ધ સ્ટેજ ઓલ ટુગેધર. સર પ્લીઝ. આ હનીમૂન હાઉસ હવે એમના બ્રધર રોહિત, એમનો સન ફરઝાન, એ પણ હવે કરે છે હનીમૂન હાઉસ. આ હતા દિનશાજીના ડબ્બા બોલે કમ્પ્લીટેડ મોર દેન 139. તમે જોશો ઝાંસીની રાણી વીરા અને એર ઇન્ડિયાનો મહારાજો યસજી. પ્લીઝ. અનાધર એન્ડ આઈ થિંક કે નરેશભાઈ તમે પણ આ નાટકની અંદર ભાગ ભજવ્યો છે. પ્લીઝ. આ ઘર ઘુંઘરૂને ગોટાળો કમ્પ્લીટેડ મોર દેન 200 નાઇટ્સ જસ્ટ ટુ શો કે નાટકોએ કેટલા. હા, આ એમનો સન, એમની ડોટર ઇન લો, હું છું એન્ડ ધ હોલ ફેમિલી ઇઝ હિયર અગેન ઓન ધ સ્ટેજ. પ્લીઝ. છુપો રોસ્તમ, ઇટ વોઝ ઓલ્સો અ નાઇસ મ્યુઝિકલ. સર પ્લીઝ. ગુસ્તાજી ઘોડે ચડ્યા. પ્લીઝ સર. અને આ ગુસ્તાજી ઘોડે ચડ્યા છે ને એવરીબડી વોઝ ઇન અ પારસી અટાયર, સો ઇટ ગેવ અ નાઇસ પારસી ટચ અને આખું પારસી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. એમને ઘણા બધા વન એક્ટ પ્લેસ કર્યા છે, એમાં યઝદી હસાવતો હોય અને બિશપ કેન્ડલ સ્ટિક જેવો સિરિયસ પ્લે. ધીસ વોઝ આઈ થિંક વન ઓફ ધ ઓનલી સિરિયસ પ્લેસ દેટ હી ડીડ. હી ડીડ વન મોર બટ ધીસ વોઝ વન. એટલે એ કહે છે કે જ્યારે હું સ્ટેજ પર આવ્યો ને તો લોકો હસ્યા જ કરે, અરે ભાઈ સિરિયસ પ્લે છે, મને સમજ જ ના પડે કે લોકોને કેવી રીતે હું સિરિયસનેસ તરફ વાળું, હું બોલું, હું કંઈ પણ કરું પણ પાછું ગમે પણ ખરું કે લોકો હસે છે. અને એ દ્વિધાની અંદર After a certain time, say around 10 minutes on the stage, he could get hold of the audience and he could change their mood. But he Harish Chandra Bijo, that is also a nice farcical play. They amna emna bachchao pan aaj natak khub sari rite bajvi rahya chhe. Yes, ane ame pan ek college ma ame sathe karyo chhe aa play. Please. This is another play, Illepo. These are all his one act plays, sir, please. અશોક પારસી હતો એ પણ એક, હા જી, અને એ પણ બહુ જ સુંદર નાટક હતું. અને એમાં આઈ થિંક સર કોણ હતું, કોણ, જ્યોતિન્દ્ર દવેની એક આખી આપણે ફેસ્ટિવલ કરેલું હતું અને એની અંદર આ પ્લે થયો હતો. આઈ થિંક કપિલભાઈ તે વખતે રંગલો બનેલો, નહીં મહેશભાઈ વકીલ તે વખતે રંગલો બન્યા હતા અને રંગલો રંગલીનું તે કોન્સેપ્ટથી એ લોકોએ આખો એ કરેલો. ધીસ ઇઝ હી ઓલ્સો ડીડ નોટ ઓનલી પ્લેસ કર્યા, વન એક્ટ પ્લેસ કર્યા પણ વેરાયટી જેમાં ગેગ્સ, સ્કિટ્સ, જોક્સ એવું આવે તો એ આખા 2 કલાક ખાલી જોક્સ અને સ્કિટ્સ અને ગેગ્સ આવ્યા કરે. તો ધીઝ આર સમ ઓફ ધ સીન્સ કે જેની અંદર હજી ડોસા થયા નથી પણ ડોસાની એક્ટિંગ કરી છે તે ઉપર તમે જોશો યશજી અને વીરાની. ટીવી સિરિયલ જેમની આવી હતી બેરામ દારૂવાલા એન્ડ દારૂવાલા સપ્લી.
એમને આ બધા જ નાટકોથી આઈ થિંક મોર દેન ક્રોર્સ ઓફ રૂપીઝની એમને ચેરિટી કરી છે. સ્કૂલ્સ બનાવી, કોલેજીસ બનાવ્યું, અઝેરિયા સ્કૂલની નવી વિંગ પોસ્ટ ટુ યર્સ ધીઝ ડ્રામાસ. કેનેડા ગયા હતા, ત્યાં ચેરિટી પર્પસ માટે એમને આખો શો આપી દીધો. ફોરેન પણ ગયા છે, ત્યાં પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ માટે કર્યું છે, અહીં પણ ઘણા મેડિકલ કોઝીસ માટે. અને એમનો હું જે કહું ને કે એવું જરૂરી નથી કે યઝદીભાઈ કરે છે, એમની સાથે બધા જે પણ કલાકારો છે એ પણ આમાં જોડાઈ જાય છે. તો એ શું કામ જોડાય છે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બધા આપણે કહીએ ને કે ડેડી ને દીકરી, તો વાય આઈ સે કે તમે ફાધર, તમારે ડેડી પાસેથી શું શીખ્યા? મને ફાધર્સ ડે પર એક વખત એવો ક્વેશ્ચન પૂછેલો, તો મેં એક જ જવાબ આપ્યો કે માય ડેડી નેવર ટોલ્ડ મી વોટ ટુ ડૂ, હી ડીડ ઇટ એન્ડ લેટ મી સી હિમ ડુઈંગ ઇટ, એટલે ધેટ ઇઝ હાઉ હી હેઝ ટોટ મી. એટલે મને કોઈ દિવસ પાસે બેસાડીને મને કોઈ શીખ નથી આપી, કહ્યું નથી, પણ એમને જોતા જોતા જ અમે બધું જ શીખી ગયા છે. સો પ્લીઝ, અને યસ ડેફિનેટલી 3 ચીયર્સ ફોર યોર નિકરંજ ગ્રુપ, બીકોઝ ધે રિયલી ડન અ વન્ડરફુલ જોબ. એમને રેડિયો તરફ પણ તેઓ ગયા છે, મોર દેન 350 પ્લેસ સીસી મહેતા ચંદ્રવર્ધનભાઈ સાથે એમને કર્યા છે. આ સ્ટેજ પર મેમ વિથ યોર પરમિશન આ સ્ટુડિયો છે, અને સંજી કાકા સાથે એ સ્ટુડિયોની અંદર જી બરોડા સ્ટુડિયો છે. હાજી જી પ્લીઝ. અને તેમને આ ચંચી મહેતા સાથે આ બુક પણ લખી છે, દે આર ઓલ વન એક્ટ પ્લેસ. અને ગરીબ સ્કૂલ્સની અંદર ઘણા બાળકો આમાંથી નાના નાના વન એક્ટ પ્લેસ પણ ભજવે છે. ધીસ ઇઝ તાપી તતે તાપી ડાન્સ. સો પ્લીઝ. એમને સુરતના બાળકો અને આવી જ રીતે નાટકો કરતા ગયા. અને પછી એમને એવું પણ ડિસાઈડ કર્યું કે સુરતને મારે કંઈક આપવું છે. અમે તો નાટક કરીએ જ છીએ, અને સાથે સાથે એમના તમે રાઈટ હેન્ડ કહો, એમની બીજી પાવર બેટરી કહો, તો તે એમના બ્રધર મેહનોશ. અને આપણે કહીએ ને કે મેરે દો અનમોલ રતન, એક હૈ રામ તો એક લખન, તેવી આ જોડી હતી. અને ટ્રુલી દે વર સો ક્લોઝલી નિટ. અને જ્યારે વીરા પરણીને ઘરે આવ્યા ત્યારે મેહનોશ વોઝ લાઈક અ લિટલ સન ટુ ધેમ, કારણ કે એટલા જ નાના, કારણ કે 5 ભાઈ બહેનોમાં સૌથી નાના, તો હી હેઝ ગ્રોન અપ લાઈક અ સન ટુ ધેમ. અને કંઈક પણ હોય તો યઝદીની સાથે મેહનોશ એમના કાર્યની ઓપ આપવામાં એમની પૂરતી સહાયતા એમની સાથે પડખે ઊભા રહેતા હતા. અને આ જ્યારે યઝદીએ સપનું કહ્યું કે ભાઈ મારે તો સુરતના યંગસ્ટર્સને નાટક તરફ વાળવા છે, તો આપણે એક મફત નાટકનો એક શિબિર આયોજન દર વર્ષે કરવાનું. આજે એને પણ 13 વર્ષ થઈ ગયા. સો સિન્સ 13 યર્સ મેર યઝદ થિયેટર એ એમના બ્રધર મેહનોશ બધી હવા ભરી આપી, અને આ મેહનોશ નામનો ફુગ્ગો આ મેર યઝદને લઈને ઉડતો થઈ ગયો. વેલ, અમે પણ એ જ લાકડીને પકડી પકડીને મેં યઝદ થિયેટર એવરી મે વેકેશન થાય એટલે બચ્ચાઓના ફોન આવી જાય, અને વી ઓલ ગેટ ટુગેધર વિથ ન્યૂ ચિલ્ડ્રન. મોટા થઈને કેટલાક તે તો પોતપોતાના ગ્રુપ સ્ટાર્ટ કર્યા, પોતે ડિરેક્ટ કરે છે, એક્ટ કરે છે. ઇટ્સ રિયલી વન્ડરફુલી કમ કમ. અને આ થોડા એના નાટકો છે. દીઝ આર મેની પીપલ વિથ હુમ યઝદીભાઈ મળ્યા છે. તો આપણે ફટફટ સર હું વાત કરતી જઈશ, તમે એને જ કે લાલ છે ત્યાં. તો કે લાલે એક વખત એવું કહ્યું હતું, એમને કહેતા કે મારો જાદુ હું દુનિયા આખીને બતાવું છું, પણ યઝદીના નાટકના જાદુ આગળ હું પણ લાચાર દેખાઉં છું. અને બહુ જ સુંદર એમની ભાષામાં તેઓ આ એવરી ટાઈમ કહેતા હતા. અને હી વોઝ યઝદીઝ ગ્રેટ ફેન, અને યઝદી વોઝ ઓલ્સો હિઝ ફેન, કે તેઓ એવરી ટાઈમ અહીંયા સુરત શો કરવા આવે ને,
અમને લગભગ બધા જાદુના ખેલો મોડે થઈ ગયેલા. અમને ખબર જ હતી કે આના પછી આ અને આના પછી આ આવવાનું જ છે. ઘણી વાર તો અમે પણ ઓડિયન્સમાંથી બોલીએ એવું, પણ યસદી તો જોઈએ. સો એવરી ટાઈમ યુ વુડ ગો દેર. આવી રીતે પ્લીઝ સર કીપ ગોઈંગ. ઘણા બધા ભગવતી કાકા છે, ચંપુ છે, અને ઇવન એમને ડેડીને હંમેશા મલાઈ કહેતા હતા કે ઓ મારો મલાઈ આપો. શશી કપૂર હોય કે બમન ઈરાની હોય કે સ્વામી સચ્ચિદાનંદજી હોય, ટીકુ ટલસાનિયા હોય કે સંજીવ કુમાર હોય કે આશા પારેખ હોય, દે ઓલ કમ વિટનેસ ધીસ પ્લેસ એન્ડ એન્જોયડ ધેમ થર્લી. પરેશ રાવલ સર, કમિશનર રાવ, ધીસ વન્ડરફુલ થિંગ દેટ હેપન કે એમનો કંઈક સન્માન સમારોહ ચાલતો હતો અને તે વખતે સર એકદમ પૂરજોશમાં સુરતમાં હતા. એમનો સન્માન સમારોહ ચાલતો હતો, એના પછી અમારો નાટક હતો. હી સો યસદીભાઈ ઇન ધ ઓડિયન્સ એન્ડ હી જસ્ટ સેડ, જેમને મારું સન્માન કરવું હોય હું હવે નીચે ઉતરું છું, કારણ કે હવે યસદીનો નાટક છે, તો તમે એને જ માણો. એન્ડ વોટ અ ગ્રેટ મેન હી વોઝ કે હી સ્ટોપ્ડ ઇટ. એ જ રીતે પરેશ રાવલ, હી વોઝ એક્ટિંગ ઓન ધ સ્ટેજ, યસદીભાઈ આમ જ ઓડિયન્સની જેમ બેઠા હતા. યુ વિલ નોટ બિલીવ કે હી સ્ટોપ્ડ ધ પ્લે ઇન બિટવીન, કોલ્ડ હિમ ઓન ધ સ્ટેજ, ઓનર્ડ હિમ, સ્પોક અબાઉટ હિમ એન્ડ મેડ હિમ સે. આ બોલે છે કે એક એવા વ્યક્તિ છે, એમને લોકોને એમને એમની પાસે બોલાવવાનું ગમે છે. પીપલ વોન્ટ કે યસદી એમની પાસે આવે, તો એ પણ એમના એક વ્યક્તિત્વ માટે કહી શકાય. વેલ, એમને એમના ક્લાસીસમાં બી, સર યુ કેન કીપ ગોઈંગ, આઈ જસ્ટ કીપ. ધીસ ઇઝ હિઝ ડ્રીમ કમ ટ્રુ. એની પણ એટલી સુંદર એ એક આખો વાક્યો છે જે થયો હતો, બટ ટાઈમ કોન્સ્ટ્રેન્ટ મી ફ્રોમ ટોકિંગ અબાઉટ ધીસ. પ્લીઝ ગો ઓન સર. એમનું કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ જે એમના ફાધર છે, એમના ફાધરે સ્ટાર્ટ કર્યું હતું. યસદી ફોલોડ એઝ અ ટીચર, સ્ટુડન્ટ્સ એબ્સોલ્યુટલી લવ હિમ એન્ડ હી ઇઝ અ વેરી રિવિયર્ડ ટીચર. આ શ્રી ગોદરેજ છે નીચે, સોરાબજી ગોદરેજ, હુ હેડ કમ ટુ ધ ઇન્સ્ટિટ્યૂટ વેર ટાઈપ રાઇટિંગ વોઝ ગોઈંગ ઓન. અને કેમ્બેને 75 વર્ષ થયા ત્યારે પણ શહેરમાં ઉજવણી થઈ હતી. અને આ વચ્ચે છે જે ચીમનલાલ લાપસીવાલા, જે એમના હેલ્થ ગુરુ કહી શકાય તેવું. સો યર દેર હી વોઝ. અને ધીસ ઇઝ વોટ આઈ વોઝ સેઇંગ, ત્રીજો ચીપીઓ યસદીનો સોશિયલ વર્ક. તમને ખબર હશે કે જે પૂર આવ્યું હતું 2006-07 અંદર સુરતમાં, ત્યારે અમારે છે ને, હી ઇઝ અ ટ્રસ્ટી ઓફ ધ સુરત પારસી પંચાયત, અને અમારે ત્યાં ઓલ્ડ એજ હોમ છે, ઇન્ફર્મરી છે, ગર્લ્સ ઓફનેજ, બોયઝ ઓફનેજ. તે વખતે એમને ખાવા, એ તરતા હતા 52 યર્સે, તો એ તરવાનું શીખ્યા, અને તે પણ તરણકુંડમાં નહીં, સીધા તાપી નદીમાં જ તરવાનું શીખ્યા. અને એ બધું એમના ગુરુ ચીમનલાલ લાપસીવાલાને એનો યશ જાય છે. અને તે નદીમાં તરતા એટલે પૂરના પાણીમાં સર્કલ દેખાય છે, તે યસદીભાઈ છે. એ તરતા તરતા એ લોકોને જમવાનું આપવા જાય છે. તો જેટલા દિવસ ફ્લડ્સના પાણી હતા, 5-5 દિવસ એ જતા, અને બધા કહેતા કે યસદીભાઈ તમને કંઈક રોગ થઈ જશે, તમે આ પાણી ગંદા પાણીમાં નહીં જાઓ. અમે પણ કહેતા હતા, બટ હી વોઝ નોટ લિસન. બટ ધીસ ઇઝ વોટ. અને એમને એક મેક અ વિશ ક્લબ પણ સ્ટાર્ટ કર્યું. એ મેક અ વિશ ક્લબ દર વખતે એ એવા બાળકોને ભેગા કરતા હોય છે કે જેઓને હવે જિંદગી છે જ નહીં, બહુ ઓછી ટૂંકી જિંદગી છે. કોઈ 6 મહિના જીવશે, કોઈ 2 મહિના જીવશે, કોઈ વર્ષ જીવશે. અને એવા બાળકો જેમને ટર્મિનલ રોગ થયા હોય, એમને ભેગા કરીને એમની વિશ પૂરી કરવાની, દેટ ઇઝ વન અધર થિંગ દેટ હી ડઝ. તેમને બધાને એક કલાકારને મળવું હતું, તો વી ટોલ્ડ અક્ષય કુમાર, તો હી વોઝ વેરી સ્વીટ ઇનફ, તો એ અક્ષય કુમાર આવ્યો હતો એ બાળકોને મળવા માટે. અને ધીસ ઇઝ હિઝ કબર્ડ, હાફ અ કબર્ડ. પણ અમે હવે કીધું છે કે હવે અમે રાખવાના નથી, માળિયું બનાવ્યું છે ત્યાં જ મુકાય છે. સર પ્લીઝ, શહેરે એમની ષષ્ઠી પૂર્તિ ઉજવી. સર પ્લીઝ ગો ઓન. એમના 75 યર્સનું પણ સેલિબ્રેશન સુરતે કર્યું. મોદીજીએ એમને 2 વાર સન્માન્યા, ગુજરાત ગૌરવ પણ આપ્યો. પણ આ ધીસ મેન ઓન અ સાયકલ હજી પણ ફરે છે. મને હમણાં જ સરે કહ્યું આ વાત, તેઓ અહીંયા જ બેઠા છે. એવન પણ યસદીભાઈને ખૂબ સારી રીતે ઓળખે છે. તેમણે મને કહ્યું, સાયકલ જોઈને મને યાદ આવી એમની વાત, કે એક વખત અમારા ફંક્શનમાં આવેલા ને, તો એમને એક વાત એવી કરેલી
કે મેં એક વખત મેં મારી સાયકલની લોન લીધી અને સાયકલ પર લોન લીધી અને લોન ચૂકવી નહીં તે બેંકવાલા સાયકલ લઈ ગયા. બૈરી પર લીધી હશે તો સારું. હવે દેટ વોઝ ઓલવેઝ ઇન અ લાઇટર ટોન. અને એમનો એક એ છે કે સ્ટેજ પર આવે અને વીરાનું નામ નહીં લે અને પોતાની ઉપર કેવી રીતે પોતાના ઉપરથી હાસ્ય કેવી રીતે ઉપજાવવું તેમને બહુ સારી રીતે આવડે છે. સ્વિમિંગ છે, એમના સ્વિમિંગ ગુરુઝ છે, આ તરી રહ્યા છે તેઓ પાણીની અંદર, નદીની અંદર. હિઝ ફેવરિટ ચેર. આ બહુ એક એમની કેરેક્ટરિસ્ટિક છે, તમે સારી કહો કે ખરાબ, પણ એમની એવી કેરેક્ટરિસ્ટિક કે એમની ઘરમાં આ ચેર, પછી આપણે ભૂલે ચૂકે બેસી ગયા હોય ને તે તમને ઉઠવાનું તો ના જ છે, પણ આમ ચાલ્યા કરે બેસે, એટલે આપણને એમ સ્ટાઈલમાં ખબર પડી જાય કે એમને ગમતું નથી. અમે નાના પણ હતા તો અમને કોઈ દિવસ એવી રીતે હે ઉડી જાઓ, જલ્દી ઉડી જાઓ, જલ્દી 8 વાગ્યા કેમ નહીં ઉઠ્યું, એવું નહીં કરે કે 7 વાગી ગયો ઉઠ્યા નથી, એવું નહીં કરે. આમ રૂમમાં આવીને અવાજો કરે, ટેબલ ખસાડી નાખે, ચેર અફાડી કાઢે, એટલે અમને ખબર પડી જાય. સો વી હેવ નેવર સીન હિમ શાઉટિંગ, વી હેવ ઓલવેઝ સીન હિમ ડુઈંગ ધીઝ લવલી થિંગ્સ કે જે અમને હંમેશા યાદ રહી જાય. હી ઇઝ અ પ્રીસ્ટ, એ ઘણાને નહીં ખબર હશે. સો હજી પણ અમારા પારસી ફાયર ટેમ્પલમાં જઈને, જે અમારી એક એવું સ્પેશિયલ કોર્નર હોય જ્યાં પ્રીસ સિવાય કોઈ ના જઈ શકે, અને આજે પણ એમની હેબિટ છે, રોજ જ કંઈ પણ હોય હી ઇઝ અપ આઈધર એટ 4:30 ઓર લેટેસ્ટ બાય 5 or 5:15. નાઈ ધોઈ સ્વિમિંગ કરવા જવાના હોય તો બી નાઈ ધોઈને તૈયાર થઈ જ જાય, પહેલા હી ગોઝ ટુ ધ ફાયર ટેમ્પલ, દિવસ પછી શરૂ થાય. એ મેનો સ્ટન અને યઝદી હોર્સિસ ટ્રેકિંગ ઓન ઇન ધ હિમાલયાસ, એમનો બીજો ખૂબ જ શોખ છે. અને બીજું બાઇક રાઇડિંગ વોઝ ઇઝ ફેમસ, અરે વેરી લવ શોખ. અને એની પણ એક વાત છે કે બાઇક પર એક દિવસ બૈરીને ફરવા લઈ ગયા ઘાટ્સ પર, અને કહ્યું ડાર્લિંગ ઉતરને, કારણ કે એવનની હાઈટ જરા બટકી તો પેલી બાઇક પરથી પેલું ફરે નહીં, એટલે પગ પેલો નીચે મૂકવો પડે. બૈરીને કહ્યું ડાર્લિંગ જરા ઉતરની, હું બાઇક ફેરવી લઉં. બાઇક ફેરવી ને બધી વાતમાં ને વાતમાં એમને તો એમ કે વીરા બેઠી, ને વીરા બેઠેલી નહીં ને એવા તો ચાલી ગયા બૈરીને રસ્તા પર મૂકીને. વેલ ધેટ વોઝ અનધર સ્ટોરી, બટ ધીસ ઇઝ યઝદી ઓન અ બાઇક. એમની આ એક હેબિટ, ગંદી કોકે ગંદી ને સારી કોકે સારી, પંક્ચ્યુઆલિટી. તો ચીફ ગેસ્ટ તરીકે એક વખત એવન ગયેલા અને જોઉં છો ને, કોઈ આયોજક નહોતું, ખાલી એ જ હતા ને બેઠેલા, એટલે પેલો ફોટોગ્રાફર આવ્યો કે લાવો સાહેબ તમારો ફોટો પાડો, અને ધીસ ઇઝ ધ પિક્ચર કે જે બતાવે છે કે કોઈ જ નહોતું ને દેવદે. હિઝ ઇન્સ્પિરેશન્સ હિઝ ડેડ એન્ડ ઓલ હિઝ ગુરુઝ, બધા જેમના ગુરુઓ છે, અને બીજા ઘણા નામો છે પણ જેમના ફોટોગ્રાફ્સ મારી પાસે નહોતા. આ એમનું ફેમિલી, પ્લીઝ ગોઈંગ વેરી ફાસ્ટ, આ એમનું ફેમિલી છે. હિઝ સિસ્ટર ઓલ્સો એક્ટિંગ, હિઝ અધર સિસ્ટર હુ ઇઝ ઓલ્સો એન એક્ટ્રેસ, એમના રોહિતભાઈ એમના બ્રધર, એમનો સન એન્ડ વાઈફ મેનોજભાઈ પેરેન અને એમનો સન, હિઝ ડોટર, અને આ એમના એમની ડોટરના એટલે એમના બે ગ્રેન્ડસન્સ, તેમાંનો એમનો મોટો સન જે છે, મોટો ગ્રેન્ડસન, હી કમ્સ ઓન અમેરિકન ટેલિવિઝન એન્ડ હી ઇઝ અ બ્રોડવે એક્ટર, અ વેરી ફેમસ એક્ટર ઓવર ધેર. તો અહીંયા ફોરેનના એક્સચેન્જ સ્ટુડન્ટ્સ આવે તો દે આર ઓલ ગાગા ઓવર હિમ, ઓ માય ગોડ યુ નો હિમ, યુ આર હિઝ આંટ, એમ કરીને અમને વળગે. પ્લીઝ, આ એમની ડોટર છે ને એમના સન ઇન લો પણ એક્ટર છે, એન્ડ ઇઝ અ વન્ડરફુલ આર્ટિસ્ટ ઓલ્સો. હી પેઇન્ટ્સ ધ સ્ટેજીસ ઓવર ધેર. આ એમના બધા એક્ટર્સ અને એમની બીજી ડોટર, પણ એમના તે સન ઇન લો એક્ટિંગ નથી કરતા, પણ એમની આ ગ્રેન્ડ ડોટર ઇઝ અ વન્ડરફુલ એક્ટ્રેસ. અને મેં તમને કહેલું પગડીવાળો ફોટો યાદ રાખજો, કારણ કે પગડીવાલો એ જ અદાની અંદર એમનો અધર ગ્રેન્ડસન, એમના બ્રધર, એમના સન, એમની વાઇફ અને એમના બંને ગ્રેન્ડ ચિલ્ડ્રન. સો ધીસ ઇઝ હિઝ ફેમિલી, ધીસ ઇઝ યઝદી, બટ ધ ચેરી ઓન ધ કેક ઇઝ હિઝ ડાર્લિંગ વાઇફ વીરા, હુ ઇઝ રિયલી ધ બેકબોન ઓફ યઝદી. એમનો પ્રેમ અહીં શરૂ થયેલો અને અહીં એવો પડી ગયો. સો ધીઝ આર ધ પિક્ચર્સ આઈ થિંક કે કોઈ દિવસ પણ આલ્બમમાં રહી શકતે નહીં, માટે મેં એની એક ફિલ્મ જેવી જ બનાવી દીધી. એન્ડ સો ધીસ ગોઝ ઓન એન્ડ ઓન, બટ આઈ વુડ લાઈક ટુ, સર તમે ભલે એમને ચાલુ રાખો,
But I would like to just go on and say કે આખું સ્ટેજ ભરીને જ્યારે આખું ફેમિલી ઊભું હોય ત્યારે આપણે કહીએ ધ ફેમિલી દેટ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર. હું કહીશ ધ ફેમિલી દેટ એક્ટ્સ ટુગેધર સ્ટેઝ ટુગેધર. એન્ડ ધીસ ઇઝ યલ્સી ઇન ઓલ હિઝ મૂડ્સ, ધ એક્ટર, ધ ટીચર હુમ વી લવ. છેલ્લા એટલું જ કહીશ કે તમને ખબર હશે કે અમારા પ્રોફેટ જથુષ્ટ એમને માટે કહેવાય છે કે તેઓ હસતા જન્મેલા હતા. તો હસતા તેઓ જન્મ્યા અને જીવનનો ગંભીર મર્મ અમને સમજાવતા ગયા. અમારા પ્રોફેટ જરથુષ્ટ એ હસતા જન્મ્યા અને જીવનનો ગંભીર મર્મ અમને સમજાવતા ગયા અને એમનો જ ધર્મ સ્વીકારીને આયસથી રડતો આવ્યો ને ગંભીર જીવનને હસતા હસતા જીવવાનો મર્મ સમજાવી ગયો. સર, there are many other things in your life that we would like to remember. હું એમની પાસેથી એટલું શીખવાનું જરૂર કહીશ કે ઘણી વાર તેઓ કહે કે ચેરિટી કરતા જ રહેવું, હસતા જ રહેવું, હસાવતા જ રહેવું. જીવનમાં દુઃખો તો આવ્યા જ કરે, પણ આપણે હંમેશા એનો રસ્તો હસતા હસતા કાઢતા જ રહેવું. સો ધીસ ઇઝ યસદી ટુ મી અ વન્ડરફુલ ડેડ. To you may be a wonderful friend, a respectable teacher, but I am sure Surat will say, my darling son. Thank you so very much.